અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં કર્ણ હોસ્પિટલમાં ડબલ કેસ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે, માતા અને પુત્રીની હત્યા કરીને તેને હોસ્પિટલમાં મૂકી દેવામાં આવી હતી। તે મામલે મહત્વના સમાચાર, એનેસ્થેસિયાનો અનુભવ નહીં હોવા છતાં ડોઝ આપવામાં આવ્યો। માતા ચંપાબેનને પણ ઇન્જેક્શન આપીને હત્યા કરી દેવામાં આવી। સીસીટીવી બંધ કરી હત્યાને અંજામ આપવામાં આવ્યો। હોસ્પિટલમાંથી માતા અને પુત્રીના મૃતદેહ મળ્યા હતા। તે મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માતા અને પુત્રી બંનેને ઇન્જેક્શન આપવામાં આવ્યું। ઇન્જેક્શનના ડોઝના કારણે તેઓની હત્યા કરવામાં આવી। તો કર્ણ હોસ્પિટલમાં માતા અને પુત્રીની મૃત્યુ મળ્યા હતા। એનેસ્થેસિયાનો અનુભવ નહીં હોવા છતાં તેઓને ડોઝ આપવામાં આવ્યો। માતા ચંપાબેનને પણ ઇન્જેક્શન આપીને તેમની હત્યા કરવામાં આવી। સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઇન પર જોડાઈ ગયા છે। રવિ, માતા અને પુત્રી બંનેની હત્યા કરી દેવામાં આવી, તેમાં ખુલાસો થયો છે કે ઇન્જેક્શનનો ડોઝ તેમને આપવામાં આવ્યો હતો, શું વધુ વિગતો? અમદાવાદમાં ફુલાટેક પાર્ક પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાં જે ડબલ હત્યાનો બનાવ બન્યો હતો તેને લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી। જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં જ કામ કરતો મનસુખ નામનો જે કમ્પાઉન્ડર છે, તે કમ્પાઉન્ડરે સમગ્ર હત્યાના ખેલને અંજામ આપ્યો હતો તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે મનસુખની ધરપકડ કરી લીધી છે। વાત કરવામાં આવે આરોપી છે, આરોપીને એનેસ્થેસિયા ન હોવા છતાં પણ તેને એનેસ્થેસિયાનો ડોઝ આપ્યો હતો, અને સાથે સાથે જે માતા ચંપાબેન છે ચંપાબેનને પણ ડોઝ આપી તેમની કરતી હત્યા કરી દેવામાં આવી હતી। સાથે જે આરોપી છે તે આરોપી દેવામાં ડૂબેલો હોવાથી તેના માતા અને પુત્રીના જે દાગીના છે તે દાગીના પણ ગીરવે મૂકી આવ્યો હતો। એટલે કહી શકાય કે પોલીસે અત્યારે હાલ જે દાગીના છે, મોબાઈલ છે અને તમામ તમામ વસ્તુઓ છે તે રિકવર કરી અને બધું કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી। જી રવિ, માહિતી બદલ આપનો આભાર। તો કર્ણ હોસ્પિટલમાં માતા અને પુત્રીની હત્યાના કેસમાં ખુલાસો થયો છે। ઇન્જેક્શન આપીને ત્યારબાદ માતા અને પુત્રીની હત્યા કરી દેવામાં આવી હતી।